સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નેશનલ હાઈવે 48 રામદાર વિસ્તારમાં આધેર મહિલાને પોતાના ઘરે વીજ કનેક્ટ લાગતા મહિલાને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું, તો 3 પુત્રો અને પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી. પ્રાંતિજના રામદ્વારા વિસ્તારમાં આજે સવારે એક આધેડ મહિલાને કામ કરતા સમયે ઘરમાં લોખંડની જારીએ અડતા વીજ કરંટ લાગ્યો હતો, જેને લઈને મહિલાને સરકારી દવાખાને ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. 55 વર્ષીય આધેડ મહિલા સવિતાબેન અમૃતજી મકવાણા સવારે 8 વાગ્યાની આસપાસ ઘરકામ કરતા સમયે ઘર આગળની ઓસરીની લોખંડની જારીએ અડકી જતા વીજ કરંટ લાગ્યો હતો. ઘર ઉપરથી પસાર થતા વીજ વાયર પતરાને અડકી જવાને લઈને બનાવ બન્યો હોય તેવું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું હતું. ત્યારે વીજ કરંટનો બનાવ બનતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને સવિતાબેનને તાત્કાલિક સરકારી દવાખાને ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે સવિતાબેનને મૃત જાહેર કર્યા હતા અને પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી, જેને લઈને પોલીસ દવાખાને પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ઘરની લોખંડની જારીમાં વીજ કરંટ ઉતરવાને લઈને વીજ વિભાગને જાણ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ દોડી આવ્યા હતા અને વીજ પ્રવાહ બંધ કર્યો હતો. વીજ કરંટમાં આધેડ મહિલાનું મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું, તો મૃતક મહિલાનું પીએમ કરવામાં આવ્યું હતું. ત્યારે સરકાર તથા વીજ કંપની દ્વારા મૃતક મહિલાના પરિવારને સહાય ચૂકવવામાં આવે તેવો આજુબાજુમાં રહેતા રહીશો તથા નગરજનો જણાવી રહ્યા હતા. ત્યારે હાલ તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આકસ્મિક તપાસ હાથ ધરી છે. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ.